हेलो स्टूडेंट्स, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? केम छो बाळको? फाइन, वेरी गुड। हूँ पण एवी ज आशा राखू छू के तमे बधा ज मजामां हशो। ओके, तो चालो स्टूडेंट्स, आजनो लेक्चर शुरू करिए। પણ તે પહેલા સુવિચાર જોઈ લઈએ। શું છે આજનો સુવિચાર? તો સ્ટુડન્ટ્સ, આપણે સાથે વાંચીએ આજનો સુવિચાર। ધ એક્સપર્ટ ઇન એનીથિંગ વોઝ વન્સ એ બિગિનર। શું લખ્યું છે? ધ એક્સપર્ટ ઇન એનીથિંગ વોઝ વન્સ એ બિગિનર। એટલે કે કોઈ પણ વસ્તુમાં કોઈ વ્યક્તિ એક્સપર્ટ હોય, નિષ્ણાંત હોય, તેને એ વસ્તુ ખૂબ જ સારી રીતે આવડતી હોય, તો સ્ટુડન્ટ્સ એ વ્યક્તિ પણ જે છે ને એ પણ શરૂઆતમાં ખૂબ જ મહેનત કરતો હોય, એ પણ એક દિવસ શીખતો જ હશે ને તો જ એને એ વસ્તુ આવડે, બરાબર ને? તો જ્યારે એ શીખતો હશે ત્યારે એણે ખૂબ મહેનત કરેલી હશે। ઓકે, કોઈ પણ એક્સપર્ટ હોય એ પણ શરૂઆત કરે ત્યારે મહેનત કરે છે। આપણે ઘણા લોકોને જોતા હોઈએ કે તેમને ઘણી વસ્તુઓ ખૂબ સારી રીતે આવડતી હોય, પણ કંઈ એમને આવડી ગઈ હોય નહીં, તેણે તે માટે પ્રેક્ટિસ કરી હોય, બરાબર ને? જાણે કે આપણે ક્રિકેટર જોઈ લઈએ, તો ભાઈ ક્રિકેટર હોય એમને કંઈ ખૂબ પહેલેથી એ લોકો કંઈ થોડી એ રીતે સિક્સ ને ફોર મારતા હોય, પણ જ્યારે એ લોકો શરૂઆત કરતા હોય ને ત્યારે એમણે ખૂબ મહેનત કરેલી હોય, જેથી હવે તેમને ખૂબ સારી રીતે ફાવટ આવી ગઈ હોય। ઓકે, એટલે આપણે પણ કોઈ પણ કામ શરૂ કરીએ ત્યારે ખૂબ સારી રીતે કોન્સન્ટ્રેશન સાથે મહેનત કરવાની છે। કંઈ સીધે સીધા એક્સપર્ટ બની જવાય નહીં, એની માટે આપણે શરૂ કરવું જોઈએ અને એના માટે ખૂબ મહેનતની જરૂર પડે છે। એટલે ક્યારેય પણ મહેનત કરવાથી ગભરાવાનું નહીં। ઓકે સ્ટુડન્ટ્સ, તો આ છે આપણો આજનો સુવિચાર। ધ એક્સપર્ટ ઇન એનીથિંગ વોઝ વન્સ એ બિગિનર। તો ચલો આજનો લેક્ચર શરૂ કરીએ। સ્ટાન્ડર્ડ થર્ડ, સબ્જેક્ટ છે મેથ્સ, ગણિત। ઓકે ચલો સ્ટુડન્ટ્સ, ગણિતમાં આપણે કેટલામું પ્રકરણ કરી રહ્યા છે મને કહો? પ્રકરણ 11। પ્રકરણનું નામ છે જગ અને મગ। ઓકે ચાલો સ્ટુડન્ટ્સ, આ પ્રકરણની અંદર આપણે શું શીખી રહ્યા છીએ? હા, પ્રવાહી વસ્તુઓના માપન વિશે આપણે આ પ્રકરણની અંદર શીખી રહ્યા છીએ, બરાબર ને સ્ટુડન્ટ્સ? હા, તો આજે જોઈએ કે આજે આપણે શું શીખવાના છીએ। ઓકે સ્ટુડન્ટ્સ, ચલો જોઈએ। અહીં આપણી સામે સૂચના છે, કોષ્ટકના ખાલી સ્થાન પૂર્ણ કરો। શું લખ્યું છે? કોષ્ટકના ખાલી સ્થાન પૂર્ણ કરો। તો આપણે જોઈએ કેવું કોષ્ટક છે, કયું કોષ્ટક આપણને આપેલું છે। તો સ્ટુડન્ટ્સ જુઓ, આપણને અહીં કોષ્ટક આપેલું દેખાય છે, બરાબર? તો આ કોષ્ટકની અંદર જુઓ, અમુક જગ્યાએ ખાલી જગ્યા આપી છે। જુઓ, અહીં ખાલી જગ્યા છે, ખાલી જગ્યા અહીંયા બધે દેખાય છે ને તમને? હા, તો એ ખાલી જગ્યાઓને આપણે પૂર્ણ કરવાની છે। ઓકે ચલો આપણે ધ્યાનથી આ કોષ્ટક જોઈએ। અહીં જુઓ સ્ટુડન્ટ્સ, અહીં લખ્યું છે ક્રમ, જુઓ આ બધા જ નંબર મારેલા છે।
त्यार पछी छे जत्थो केटलो, एटले के टोटल स्टॉक केटलो छे, आपणे केटलू लेवानू छे, ओके। ए त्यार पछी छे माप्यू कयू, तो आपणे आटलो जत्थो लेवा माटे कया माप्यानो उपयोग करीशू, ए अहीं लखेलू छे। त्यार पछी छे केटली वखत माप्या, एटले के आज माप्यू लीधू ए केटली वार लेवू पड़शे, ए बराबर छे। समझाय छे स्टूडेंट्स? जुओ अहीं आ लाइननी अंदर छे केटलो जत्थो, एटले के केटली वस्तु आपणे लेवानी छे, તે વસ્તુ લેવા માટે કયા માપ્યાનો ઉપયોગ કરીશું એ અહીં લખેલું છે, અને એ માપ્યું આપણે કેટલી વખત લેવું પડશે એ અહીં લખેલું છે। ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આ માહિતીની અંદર જે ખાલી સ્થાન આપેલા છે તેને પૂર્ણ કરવાના છે। ओके, रेडी छो बद्दा? पाकू? वेरी गुड स्टूडेंट्स, चलो शुरू करिए। सौथी पहला जोइए क्रम एक, एनी अंदर जोशू जत्थो केटलो मां केटलू आप्यू छे, एक लीटर। ओके, एटले आपणे टोटल एक लीटर लेवानू छे। एक लीटर लेवा माटे आपणे कया माप्यानो उपयोग करीशू ए अहीं लख्यो छे। अहीं कयुं माप्यू लख्यू छे? 100 मिली। तो एक लीटर वस्तु लेवा माटे 100 मिलीलीटरना माप्यानो उपयोग कर्यो छे स्टूडेंट्स, तो आपणे अहीं शुं लखीशू? એટલે કે આ 100 મિલીલીટરનું જે માપ્યું છે એ આપણે કેટલી વખત લેશું? આપણે એક લીટર કરવા માટે 100 મિલીનું માપ્યું કેટલી વખત લેશું સ્ટુડન્ટ્સ, એ આપણે અહીં લખવાનું છે। ચાલો તમે તમારી રીતે વિચારો તો સ્ટુડન્ટ્સ, કે આપણે એક લીટર જથ્થો કરવા માટે 100 મિલીલીટરનું માપ્યું કેટલી વખત લેશું? ચાલો વિચારો જલ્દીથી, થોડો સમય આપું છું તમને। વેરી ગુડ સ્ટુડન્ટ્સ, તમે બધાએ વિચારી લીધું હશે। જુઓ અહીં સૌ પ્રથમ જથ્થો કેટલો લેવાનો છે? એક લીટર। માપ્યું કયું લેવાનું છે સ્ટુડન્ટ્સ? યસ, 100 મિલીનું માપ્યું આપણે લેવાનું છે। હવે તો કે કેટલી વખત લેશું 100 મિલીનું માપ્યું? ચાલો આપણે 100 મિલીના માપ્યા લઈએ જ્યાં સુધી 1 લીટર ન થઈ જાય। ઓકે, 1 લીટર એટલે કેટલા મિલીલીટર? યાદ છે ને આપણે હોમવર્કમાં લખ્યું હતું 1 લીટર બરાબર 1000 મિલીલીટર, યાદ છે ને? 20 ટાઈમ્સ, વેરી ગુડ। હવે તમને એ તો યાદ જ હશે। ચાલો, એટલે આપણે 100 મિલીનું માપ્યું નાખતા જઈશું જ્યાં સુધી 1000 મિલીલીટર ન થઈ જાય, કેમ કે 1000 મિલીલીટર એટલે 1 લીટર। ચાલો નાખીએ, 100 મિલીનું 1 માપ્યું એટલે થઈ ગયા 100 મિલી, 100 મિલીલીટરનું બીજું માપ્યું તો થઈ ગયા 200 મિલીલીટર, ચાલો 100 મિલીનું ત્રીજું માપ્યું તો થઈ ગયા 300 મિલીલીટર,
100 મિલી નું ચોથું માપ્યું તો થઈ ગયા કેટલા થયા? યસ, 400 મિલીલીટર. ચલો 100 મિલીલીટર નું પાંચમું માપ્યું નાખીએ તો થઈ ગયા 500 મિલીલીટર. હજી 1000 મિલીલીટર નથી થયા. ચલો હજી માપ્યું નાખીએ, 100 મિલીલીટર નું માપ્યું લઈએ છઠ્ઠું તો થઈ ગયા 600 મિલીલીટર. સાતમું માપ્યું લઈએ 100 મિલી નું તો થઈ ગયા 700 મિલીલીટર. ચલો આઠમી વખત લઈએ 100 મિલી નું માપ્યું તો થઈ ગયા 800 મિલીલીટર. હજી 1000 મિલીલીટર નથી થયા. ચાલો હજી એક માપ્યું નાખીએ. નવમી વખત લઈએ 100 મિલીલીટર નું માપ્યું તો થયા 900 મિલીલીટર. ચલો દસમી વખત આપણે 100 મિલીલીટર નું માપ્યું નાખીએ તો 900 ને 100 1000 થઈ ગયા 1000 મિલીલીટર. 1000 મિલીલીટર એટલે 1 લીટર. તો 1 લીટર કરવા માટે સ્ટુડન્ટ્સ આપણે 100 મિલીલીટર નું માપ્યું કેટલી વખત લીધું? કેટલી વખત લીધું આપણે? યસ, 10 વખત આપણે લીધું તો થઈ ગયા 1 લીટર. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? આપણે આ કોષ્ટકમાં કઈ રીતે કરવાનું છે? વેરી ગુડ. ચલો તો જલ્દી જલ્દી આપણે બીજા ખાલી સ્થાન પણ પૂર્ણ કરી લઈએ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં જુઓ સ્ટુડન્ટ્સ, કેટલો જથ્થો આપ્યો છે બીજા નંબરમાં? યસ, અહીં જથ્થો લીધો છે 500 મિલી. કેટલું લીધું છે? 500 મિલી. ઓકે, 500 મિલી જથ્થો. તો માપ્યું કયું કીધું છે આપણને? 100 મિલી નું માપ્યું. અને કેટલી વખત માપ્યાની અંદર આપણને ખાલી જગ્યા આપેલી છે? ઓકે, તો સ્ટુડન્ટ્સ અહીં ટોટલ આપણે 500 મિલીલીટર જથ્થો લેવાનો છે અને તે માટે 100 મિલીલીટર વાળું માપ્યું ઉપયોગમાં લેવાનું છે. ઓકે, હવે આપણે એ જોવાનું છે કે 100 મિલીલીટરનું માપ્યું આપણે કેટલી વખત લેશું તો જથ્થો 500 મિલી થશે. ખબર પડી? જુઓ, જથ્થો 500 મિલી કરવા માટે આપણે 100 મિલીનું માપ્યું કેટલી વખત લેશું એ આપણે જોવાનું છે. તો ચલો સ્ટુડન્ટ્સ, ટ્રાય કરો તો તમે બધા જાતે કે અહીં શું જવાબ આવશે. આપણે 100 મિલીનું માપ્યું કેટલી વખત લેશું? ચલો જુઓ. યસ સ્ટુડન્ટ્સ, હવે તમને ખ્યાલ આવી ગયો હશે, તમે વિચારી લીધું હશે, બરાબર? તો ચલો હવે આપણે સાથે જોઈએ. 500 મિલી જથ્થો કરવાનો છે, 100 મિલીનું માપ્યું છે. ચલો આપણે નાખતા જઈએ 500 મિલી ન થાય ત્યાં સુધી. ચલો 100 મિલીલીટરનું માપ્યું એક વાર નાખો, એક વાર લ્યો તો કેટલું થયું? 100 મિલીલીટર.
ચલો હવે 100 મિલીલીટર નું માપ્યું, બીજી વાર લઈએ તો કેટલા થયા? 200 મિલીલીટર. હવે આપણે 100 મિલીલીટર નું માપ્યું, હજી એક વાર લઈએ તો થઈ ગયા 300 મિલીલીટર. હવે આપણે ચોથી વાર 100 મિલીલીટર નું માપ્યું લઈએ તો કેટલા થયા? 400 મિલીલીટર. હજી 500 મિલીલીટર ન થયા. ચલો હજી એકવાર લઈએ, પાંચમી વખત 100 મિલીલીટર નું માપ્યું લઈએ તો કેટલા થયા? 500 મિલીલીટર. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, તો શું જવાબ આવ્યો? 5 વખત 100 મિલીલીટર નું માપ્યું, આપણે 5 વખત લીધું તો થઈ ગયા 500 મિલીલીટર. બરાબર થઈ ગયા 500 મિલીલીટર. છે ને ઇઝી, ખૂબ જ મજા પડે તેવું છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ જોઈએ. અહીં જુઓ, અહીં જથ્થો કેટલો એ આપણને નથી આપ્યું, એ આપણે શોધવાનું છે. તો શું આપ્યું છે આપણને અહીં? અહીં આપણને આપ્યું છે કે 200 મિલીલીટરનું માપ્યું, અને એ કેટલી વખત છે એ પણ લખ્યું છે. કેટલી વખત છે? 5 વખત. 200 મિલીલીટરનું માપ્યું, 5 વખત લીધેલું છે એ આપણને આપી દીધું છે. તો હવે આપણે આનો જવાબ કઈ રીતે લેશું? કઈ રીતે આપણને ખબર પડશે? યસ, આ ખૂબ જ ઈઝી છે ભાઈ. 200 મિલીલીટરનું માપ્યું, 5 વખત લઈએ તો કેટલો જથ્થો થઈ જાય એ આપણે જોવાનું છે. ચલો વિચારો કે ભાઈ 200 મિલીનું માપ્યું, 5 વખત લઈએ તો કેટલો જથ્થો થાય? જલ્દી જલ્દી વિચારો સ્ટુડન્ટ્સ. વેરી ગુડ, હવે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર ને? તમને ખબર પડી ગઈ છે ને હવે? વેલ ડન. ચલો જોઈએ કે ભાઈ 200 મિલીલીટરનું માપ્યું છે અને 5 વખત લીધું છે. તો સ્ટુડન્ટ્સ, 200 મિલીલીટરનું માપ્યું, 5 વખત લઈએ તો કેટલું થઈ જાય? ચલો 200 મિલીલીટરનું માપ્યું એક વાર તો થઈ ગયા 200 મિલીલીટર. 200 મિલીલીટરનું માપ્યું બીજી વાર લઈએ તો થઈ ગયા 200 ને 200, 400 મિલીલીટર. ચલો 200 મિલીલીટરનું માપ્યું આપણે ત્રીજી વાર લઈએ તો થઈ ગયા 400 ને 200, 600 મિલીલીટર. ચલો હવે 600 ને 200, હજી એક વાર આપણે 200 મિલીલીટરનું માપ્યું લઈએ ચોથી વાર. કેટલું થયું 600 ને 200? 800. હવે આપણે પાંચમી વાર 200 મિલીલીટરનું માપ્યું લઈએ તો કેટલા થશે? 800માં 200 ઉમેરવાના, તો 800 ને 200 થાય છે 1000. 1000 મિલીલીટર. બરાબર, તો સ્ટુડન્ટ્સ કેટલો જથ્થો આવ્યો? 1000 મિલીલીટર. ચલો લખી લઈએ અહીં, 1000 મિલી. પણ સ્ટુડન્ટ્સ કહો તો મને,
આપણે જ્યારે 1000 મિલીલીટર થઈ જાય ત્યારે શું લખીએ છીએ? આખા 1000 મિલી લખીએ છીએ ક્યારે? યસ, વેરી ગુડ સ્ટુડન્ટ્સ. તમે કહેશો કે મીન્સ જ્યારે 1000 મિલીલીટર થઈ જાય ને ત્યારે આપણે 1000 મિલીલીટર એમ નથી લખતા, આપણે લખીએ છીએ 1 લિટર. કારણ કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય છે, બરાબર ને? વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ, અહીં જુઓ કેટલો જથ્થો એ આપણને નથી આપ્યું. માપ્યું કયું લીધું છે અહીં? તો કે 500 મિલીલીટરનું. અને કેટલી વખત લીધું છે? 2 વખત લીધું છે. તો 500 મિલીલીટરનું માપ્યું 2 વખત લઈએ તો કેટલો જથ્થો થઈ જાય સ્ટુડન્ટ્સ? યસ, 500 મિલીલીટરનું માપ્યું 2 વખત લઈએ તો કેટલું થઈ જાય? 500 મિલીલીટરનું માપ્યું 1 વાર લઈએ તો 500 મિલીલીટર, બીજી વાર લઈએ તો 500 ને 500 1000 મિલીલીટર. એટલે આપણને આપણો જવાબ મળી ગયો કે 500 મિલીલીટરનું માપ્યું 2 વાર લઈએ તો થઈ જાય 1000 મિલીલીટર. તો સ્ટુડન્ટ, 1000 મિલીલીટર થાય તો શું લખવાનું? 1 લિટર, બરાબર? વેરી ગુડ. ચલો સ્ટુડન્ટ્સ આગળ જોઈએ. હવે અહીં છે જથ્થો 200 મિલીલીટર અને માપ્યું લીધું છે 2 વાર. કયું માપ્યું લીધું છે ને એ આપણને નથી કીધું. તો આપણને કઈ રીતે ખબર પડશે સ્ટુડન્ટ્સ કે અહીંયા કયું માપ્યું લીધું છે અને આપણે લખશું? યસ સ્ટુડન્ટ્સ, આપણે કઈ રીતે કરશું ખબર છે? જુઓ, આપણે એમ વિચારીશું કે 200 મિલીલીટર જથ્થો કરવા માટે કયું માપ્યું આપણે 2 વાર લઈએ. ચલો 50 મિલીનું માપ્યું 2 વાર લ્યો તો 200 મિલી થાય છે. 50 ને 50 100 થાય, એટલે કાંઈ 50 મિલીલીટરનું માપ્યું ન લેવાય. 200 મિલીલીટરનું માપ્યું 2 વાર લેશું. ચલો ને લઈને જોઈએ, 200 ને 200 હતું, 400 થઈ જાય. આપણે તો 2 વાર માપ્યું લેવાનું છે, કયું માપ્યું લેશું આપણે? હા જુઓ તો સ્ટુડન્ટ, 100 મિલીનું માપ્યું લ્યો તો 100 મિલીનું માપ્યું 1 વાર તો 100 મિલીલીટર, 100 મિલીલીટરનું માપ્યું બીજી વાર તો 100 ને 100 200 મિલીલીટર. હા ભાઈ, 200 મિલીલીટર થઈ ગયા. તો કયું માપ્યું આપણે 2 વાર લીધું? યસ, 100 મિલીલીટરનું માપ્યું આપણે 2 વાર લીધું તો 200 મિલીલીટર થઈ ગયા. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? 200 મિલીલીટર કરવા માટે 100 મિલીનું માપ્યું 2 વાર લઈએ. ચલો સ્ટુડન્ટ્સ, એ જ રીતે અહીં 100 મિલીલીટરનો જથ્થો કરવાનો છે. તો કયું માપ્યું 2 વાર લેશું વિચારો તો. 100 મિલીલીટર જથ્થો કરવા માટે કયું માપ્યું આપણે 2 વાર લેશું? યસ, 50 મિલીનું માપ્યું 2 વાર લઈએ તો 100 થઈ જાય. 50 ને 50 100, એટલે લખી નાખીએ 50 મિલી. તો અહીં જુઓ, 100 મિલીનો જથ્થો કરવા માટે 50 મિલીનું માપ્યું
બે વાર લઈએ. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ્સ. હવે અહીં છે, જથ્થો 500 મિલીલીટર, માપ્યું 50 મિલીનું. તો આપણે 50 મિલીનું માપ્યું કેટલી વાર લેશું તો 500 મિલી થઈ જશે? વિચારો તો સ્ટુડન્ટ્સ, આપણે કેટલી વાર લેશું તો 500 મિલી થશે? યસ, જુઓ, આપણે 50 મિલીનું માપ્યું બે વાર લઈએ તો થઈ જાય 100 મિલી. તો 500 મિલી માટે કેટલી વાર લેવું પડે? હા, આપણે 50 મિલીનું માપ્યું 10 વાર લઈએ તો 500 મિલી થાય. એટલે 500 મિલી જથ્થો કરવા માટે 50 મિલીલીટરનું માપ્યું 10 વખત લેવું પડે. ઓકે, ચાલો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ. આપણે અહીં જુઓ, 1 લિટર જથ્થો કરવાનો છે. કેટલો જથ્થો? 1 લિટર. ને તે માટે કયું માપ્યું ઉપયોગમાં લીધું છે? અહીં 1 લિટરનું માપ્યું ઉપયોગમાં લીધું છે. તો સ્ટુડન્ટ્સ, 1 લિટર જથ્થો કરવા માટે 1 લિટરવાળું માપ્યું કેટલી વખત લેવું પડે? વિચારો તો સ્ટુડન્ટ્સ. કેટલી વાર આપણે 1 લિટરનું માપ્યું લેશું તો 1 લિટર જથ્થો થઈ જશે? યસ, આ તો સાવ સિમ્પલ છે. 1 લિટરનું માપ્યું છે ને 1 લિટર જથ્થો કરવાનો છે, તો ખાલી કેટલી વાર નાખવું પડે? એક જ વાર. 1 લિટરનું માપ્યું એક વાર લઈએ તો ટોટલ 1 લિટર જથ્થો થઈ જાય. ખ્યાલ આવ્યો? વેલ ડન સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમને ખૂબ સારી રીતે આ કોષ્ટક સમજાઈ ગયું હશે. સ્ટુડન્ટ્સ, આ કોષ્ટક તમારે તમારી બુકમાં સારી રીતે લખવાનું છે અને સમજી સમજીને લખવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આજનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. શું છે આજનો પ્રશ્ન આપણી સામે? તો ભાઈ સ્ટુડન્ટ્સ, આજનો પ્રશ્ન છે, 28 ફેબ્રુઆરી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શું છે પ્રશ્ન? ફરીવાર વાંચું છું. 28 ફેબ્રુઆરી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એટલે કે સ્ટુડન્ટ્સ, 28 ફેબ્રુઆરીના આપણે એક દિવસ ઉજવીએ છીએ. એ કયો દિવસ છે તમારે મને કહેવાનું છે. આખા ભારત દેશમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. તો આ છે આપણો આજનો પ્રશ્ન. અને સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું કે આજે મને ઘણા વિદ્યાર્થીઓ જવાબ આ પ્રશ્નનો આપશે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધેટ્સ ઓલ ફોર ધી ડે. થેન્ક યુ એવરીવન, હેવ અ નાઇસ ડે. ગુડ બાય. એન્ડ યસ, સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે.